नमस्कार मित्रों, स्पेप चैनल में खूब खूब स्वागत है। मित्रों, टाटनी जे आंसर की प्रोविजनल आंसर की आवी गई छे, એટલે કે શું ટાટની આન્સર કી માં તમને કોઈ મિસ્ટેક જણાય છે? ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે સર, ટાટની જે આન્સર કી છે આની અંદર ઘણા બધા પ્રશ્નો ખોટા છે। ગ્રુપમાં પણ એવા મેસેજ ફરે છે કે આ પ્રશ્ન ખોટો છે, આ પ્રશ્ન ખોટો છે વગેરે વગેરે। મિત્રો, તમારા આન્સર તમને સાચા લાગે છે અને કીમાં શું ખોટા જણાય છે આ પણ એક પ્રશ્ન છે કે ઘણી વખત ઘણા બધા પ્રશ્નો તમારા સાચા છે અને કીમાં ખોટા આન્સર આપેલા છે। તો મિત્રો, એના માટે આ એક સોલ્યુશન છે, તો આ વિડીયો મિત્રો સંપૂર્ણપણે જોતા રહેજો। મિત્રો, સૌ પ્રથમ તો ટાટ સેકન્ડરી એક્ઝામ 2019માં ઉપસ્થિત રહેલ જે પરીક્ષાર્થીઓ છે એમના માટે અગત્યની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે। તો સૂચના આપણે સૌ પ્રથમ તો જોઈ લઈએ। મિત્રો, 27/1/2019ના રોજ જે ટાટની એક્ઝામ લેવાઈ હતી એમાં જે ઉમેદવારો ઉપસ્થિત હતા એમાં પ્રોવિઝનલ આન્સર કી 1/2/2019ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તરો સામે તમારે જો વાંધા અરજી કરવી હોય તો નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સ્કેન કરી તેની ઝિપ ફાઇલ બનાવી તેને રીનેમ કરી, એટલે કે રીનેમમાં શું લખવાનું છે મિત્રો, તેમાં તમારો બેઠક ક્રમાંક લખવાનો છે અને આ તારીખ 1/2/2019 ના રોજ બપોરે 17 કલાકથી આ કચેરીની વેબસાઇટ ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ /SAB/ પર આપેલ લિંક પર અપલોડ કરીને મોકલી આપવાની રહેશે। જો એક કરતા વધુ પ્રશ્નો અંગે તમારે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે, એટલે કે તમારે બે પ્રશ્નો ધારો કે હોય તો તેના માટે બે પત્રકમાં તમારે ભરવાનું રહેશે। મિત્રો, આનો જે રજૂઆત મોકલવાનો સમયગાળો જોઈ લઈએ તો 1/2/2019 થી 9/2/2019 સુધી। હવે મિત્રો, તમારે જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવાની હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ, એટલે કે અહીં કોઈ પણ પ્રકારના ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો અથવા તો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં। આ મિત્રો તમારે નોંધ લેવાની છે। મિત્રો, આધાર વગરની તમારે કોઈ પણ રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં, એટલે કે તમારે પ્રૂફ આપવું પડશે, એના વગર તમારી જે રજૂઆત છે માન્ય રહેશે નહીં। હવે મિત્રો, આ રજૂઆત તમારે નિયત સમય મર્યાદામાં જ કરવાની છે, એટલે કે 9/2/2019 સુધી। અને જે વેબસાઇટની લિંક આપેલી છે આ વેબસાઇટની લિંક ઉપર તમારે રજૂઆતો મોકલવાની રહેશે અને તે જ ધ્યાને લેવામાં આવશે। નિયત સમય મર્યાદામાં મળેલી રજૂઆતો તજજ્ઞ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તજજ્ઞ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે અને તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। આ પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા ઉમેદવારો જ તેની રજૂઆત કરી શકશે, જેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો, આ પ્રમાણેનું પત્રક છે અને આ પત્રકની જે લિંક છે મિત્રો, એટલે કે આ જે સૂચનાઓ છે અને પત્રકની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી તેને ડાઉનલોડ કરી શકો છો। અને જે કચેરીની વેબસાઇટની લિંક છે એ પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તેના ઉપર તમે અપલોડ કરી શકો છો। હવે મિત્રો, જે તમારે જરૂરી આધાર પુરાવા તથા ફોર્મ આ બંનેને સ્કેન કરીને તેને ઝિપ ફાઇલમાં કઈ રીતે કન્વર્ટ કરવી, ત્યારબાદ તેને પુરાવા અપલોડ કઈ રીતે કરવા, આ મિત્રો જો તમારે શીખવું હોય તો મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરો અને મિત્રો 5000 લાઇક્સ, તમારો જે 5000 લાઇકનો એક ટાર્ગેટ છે, આ ટાર્ગેટ પૂરો થઈ જાય તો મિત્રો તેનો વિડીયો પણ વહેલી તકે આવશે। તો વિડીયોને બને તેટલો વધુમાં વધુ શેર કરો મિત્રો, જેથી તમને પણ એની જે પ્રોસેસ છે શીખવા મળે। તો મિત્રો બસ આ હતું, તો ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।